નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં ચેપ્ટર નંબર 10માં પણ જેમાં આજે આપણે સ્વાધ્યાય 10.3 તેમાં આપણા જે દાખલા આગળ જોયા હતા એના ઉપરથી બીજે જે દાખલા છે તે આપણે જોઈશું. આ ચેપ્ટરમાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે પરિમિતિની ક્ષેત્રફળના દાખલા આપણે શીખ્યા છીએ. તો સ્વાધ્યાયમાં આપણે 1-7 સુધીના પ્રશ્નો જોઈ ગયા છીએ. પ્રશ્ન 8 છે, તેની રકમ આપણે જોઈએ. એક ભોય તળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને એવું આપ્યું છે કે ભોય તળિયાની લંબાઈ અને પહોળાઈ આપી છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ભોય તળિયું એટલે કે જમીન આપેલી છે, જે એની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. હવે એની ઉપર 3 મીટર બાજુવાળી ચોરસ શેતરંજી પાથરેલી છે. હવે ભોય તળિયું જે છે એમાં વચ્ચેના ભાગમાં શેતરંજી પાથરી છે ચોરસ, અને એની લંબાઈ કેટલી છે? 3 મીટર. ચોરસની લંબાઈ 3 મીટર છે. તો આપણે જે ભાગમાં શેતરંજી નથી પાથરી એ ભાગનું જે ક્ષેત્રફળ છે તે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વચ્ચે જે છે એ શેતરંજી છે, અને આજુબાજુ જે બહારનો લંબચોરસ ભાગ છે એ આપણા માટે ભોય તળિયું છે. તો બંનેનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. અને વચ્ચે જે ભાગ આપણે છે, બે લંબચોરસ જે છે એની વચ્ચેનો ભાગ, તો એ ભાગને કહેવાશે કે શેતરંજી સિવાયનો ભાગ. તો આપણે બેના ક્ષેત્રફળ શોધી અને ત્યારબાદ ભોય તળિયામાંથી શેતરંજીનું ક્ષેત્રફળ બાદ કરીશું તો શેતરંજી પાથર્યું નથી તે ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો દાખલો ગણીએ. અહીંયા લખાશે લંબચોરસ ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. હવે લંબાઈ કેટલી છે? 5. પહોળાઈ કેટલી છે? 4 બરાબર. 5×20 મીટર² તો આ લંબચોરસ ભોય તળિયું છે એનું ક્ષેત્રફળ 20 મીટર મળે છે. હવે અંદર જે છે ચોરસ શેતરંજી છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. શેતરંજીની લંબાઈ કેટલી છે? 3. તો 3×3 થશે બરાબર 9 મીટર² તો શેતરંજીનું ક્ષેત્રફળ 9 મીટર² હવે આપણે શું શોધવાનું છે કે આ બાકીના ભાગમાં જ્યાં શેતરંજી નથી પાથરી એનું ક્ષેત્રફળ. બાજુમાં આપણે લખી દઈએ કે શેતરંજી સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર. આપણે શું કરવું પડે? લંબચોરસ ભોય તળિયામાંથી શેતરંજીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો વચ્ચેનો જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા આપણે લખીએ કે બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ ભોય તળિયાનું ક્ષેત્રફળ ઓછા ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ. આમાંથી આપણે આ બાદ કરી દઈએ એટલે કે 20 - 9
20માંથી 9 જાય એટલે 11 મીટર સ્ક્વેર આવે. તો એવું કહેવાય કે આ બાકીનો જે ભાગ છે શેત્રંજી સિવાયનો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું છે? 11 મીટર સ્ક્વેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આપ્યો છે કે એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે, એમાં 1 મીટર લંબાઈની બાજુમાં ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે? તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ મેં એક આકૃતિ દોરી છે. તો આ લંબચોરસ જે ભાગ છે એ થશે જમીન. અહીંયા આપ્યું છે જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર. તો આ જમીન 5 મીટર લંબાઈવાળી અને 4 મીટર પહોળાઈવાળી છે, તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા છે? હવે આ જમીનની અંદર 5 ક્યારા છે અને એ કેવા આકારના છે? ચોરસ આકારના. અને ચોરસની લંબાઈ કેટલી છે? 1 મીટર. તો આપણને એવું કીધું છે કે તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધ. તો ક્યારા સિવાય જે બાકીની જમીન રહી છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌ પ્રથમ આપણે જમીન જે છે લંબચોરસ એનું ક્ષેત્રફળ શોધવું પડશે. અહીંયા આપણે લખીએ કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, લંબાઈ એટલે 5 ગુણ્યા પહોળાઈ એટલે 4, 5 ગુણ્યા 4 એટલે 20 મીટર સ્ક્વેર આખી જમીનનું ક્ષેત્રફળ મળશે. હવે ત્યારબાદ આપણી પાસે 5 ક્યારા છે અને ચોરસ આકારના છે, તો આપણે બધાનું ક્ષેત્રફળની જરૂર પડશે. તો બધાનું આપણે ક્ષેત્રફળ કેવું મળશે? એક સરખું જ મળશે. તો આપણે એક ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધી લઈએ એને ગુણ્યા આપણે 5 કરી દઈશું, કારણ કે 5 ક્યારા છે. તો અહીંયા આપણે લખીએ કે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ, ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ કેટલી છે? 1 મીટર, એટલે 1 ગુણ્યા 1 બરાબર 1 જ આવે, 1 મીટર સ્ક્વેર. હવે આવા કેટલા ક્યારા છે? 5 ક્યારા છે, તો એને ગુણ્યા 5 કરવાના આવે. તો અહીંયા આપણે લખીએ 5 ક્યારાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ક્યારાનું ક્ષેત્રફળ 1 છે, તો 5 ક્યારાનું કેટલું? એટલે 5 ગુણ્યા 1, તો 5 એકા 5 મીટર સ્ક્વેર. આપણે અહીં લખી શકીએ કે એક ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ 1 મીટર મળે છે, 5 ક્યારાનું ક્ષેત્રફળ એટલે 5 ગુણ્યા 1 થશે એટલે 5 મીટર સ્ક્વેર. તો આપણે હવે કહેવાનું છે કે બાકીની જમીનનું ક્ષેત્રફળ કેટલું થાય. તો એના માટે શું કરવું પડે? આખી જમીનનું ક્ષેત્રફળ છે એમાંથી 5 ક્યારાનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેવું પડે. તો અહીંયા લખાશે કે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ ઓછા 5 ક્યારાનું ક્ષેત્રફળ બરાબર. અહીંયા લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ કેટલું હતું? 20 ઓછા 5 ક્યારાનું ક્ષેત્રફળ એટલે 5, તો 20માંથી આપણે 5 બાદ કરીએ તો 15 મીટર સ્ક્વેર આ આપણી બાકીની જે ભાગની જમીન છે એનું ક્ષેત્રફળ મળશે. વિદ્યાર્થી મિત્રો, આની પછી 10મો અને 11મો દાખલો છે એ આકૃતિવાળા છે. તો આપણે પહેલાં 12મો દાખલો ગણાવીશું અને ત્યારબાદ 10-11 આકૃતિવાળા દાખલા જોઈશું. તો આગળ 12મો દાખલો જોઈએ. અહીંયા 12મો પ્રશ્ન આપ્યો છે કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે મુજબ છે, એટલે કે લંબચોરસ જે છે ભાગ એના માપ આપ્યા છે. પહેલું 100 સેમી અને 144 સેમી, બીજું છે 70 સેમી અને 36 સેમી. તો 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે
જોઈએ. આ રકમમાં એવું કીધું છે કે એક લંબચોરસ ભાગ છે અને એની લંબાઈ પહોળાઈ આપણને બે જાતની આપી છે અલગ અલગ. તો એમાં એ આપણને એમ કહે છે કે આપણે 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ હોય એવી આપણે ટાઇલ્સ ગોઠવવાની છે. તો આવી ટાઇલ્સ કેટલી ગોઠવી શકાય? લંબચોરસ રૂમમાં આપણે ટાઇલ્સ ગોઠવવાની છે, તો એવી ટાઇલ્સ કેટલી ગોઠવી શકાય એ આપણે શોધવાની છે. તો એના માટે તો પહેલાં તો આપણે લંબચોરસ પ્રદેશની લંબાઈ પહોળાઈ છે એટલે ક્ષેત્રફળ શોધવું પડશે. પછી આપણે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી લઈશું. અહીંયા આપ્યું છે એના વખત. હવે આપણે રૂમની અંદર ટાઇલ્સ ગોઠવવાની છે એટલે રૂમના ક્ષેત્રફળને આપણે ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરવો પડે, તો આપણને ખ્યાલ આવે કે કેટલી ટાઇલ્સ આપણે ગોઠવવી પડશે. ચાલો આપણે તેનું ક્ષેત્રફળ જોઈએ. ચાલો અહીંયા લખાશે પહેલું એમાં કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલામાં લંબાઈ અને પહોળાઈ, લંબાઈ 144 ગુણ્યા પહોળાઈ 100. 144 ગુણ્યા 100 કરશું એટલે 144, એની પાછળ 2 ઝીરો લાગી જાય અને એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળે છે, 14400 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે શું કરશું, 12 સેમી લંબાઈ 5 સેમી પહોળાઈ છે એવી ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીશું. એટલે અહીંયા લખીશું ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સનો આકાર કેવો છે? લંબચોરસ જ છે. આપણે કાઉન્સમાં બતાવી દઈએ કે લંબચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણું ટાઇલ્સ છે એની લંબાઈ 12 અને પહોળાઈ 5 છે એટલે 12×5=60 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. હવે આપણે કેટલી ટાઇલ્સ જોઈએ એ આપણે શોધવા માટે લંબચોરસ રૂમ જે છે એના ક્ષેત્રફળને ટાઇલ્સના ક્ષેત્રફળથી ભાગવું પડશે. તો અહીંયા આપણે લખીશું કે ટાઇલ્સની સંખ્યા બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ અને એના છેદમાં આવશે ટાઇલ્સનું ક્ષેત્રફળ. બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 14400 અને ટાઇલ્સનું ક્ષેત્રફળ 60. આ 1 1 0 ઉડી જશે. હવે તમે જો 1440 અને છેદમાં 60, તો આપણે ભાગાકાર કરી જોઈએ 6 વડે. 1440 × 6, 6 2 12 થઈ, 14 માંથી 12 જાય તો 2 ઉપરથી આવ્યા 4, 6 4 24 થઈ અને 1 0 બાકી રહે, 1 ઉપર આપણે લખવો પડે એટલે અહીંયા ભાગ ચલાવશો તો 240 આવશે. એનો અર્થ એવો થયો કે લંબચોરસ પ્રદેશમાં આપણે 240 ટાઇલ્સની જરૂર પડશે જેથી આખા રૂમમાં ટાઇલ્સ ગોઠવી શકીએ. ચલો સેમ આવો જ બીજો દાખલો આપણે ગણવાનો છે. આ બીજા દાખલામાં આપણે માત્ર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું કારણ કે ટાઇલ્સ માટેની લંબાઈ પહોળાઈ તો એની એ જ રાખેલી છે. તો હવે આપણે અહીંયા બીજું શોધીએ કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ પ્રદેશની લંબાઈ 70 અને પહોળાઈ 36 છે. તો 36 અને 70નો આપણે ગુણાકાર કરવો પડે તો એકમ દશકની 0, 7 6 42નો બગડો વધી પડી 4.
સાત તેરી એકવીસ ને ચાર પચીસ. ઝીરો વડે ગુણાકાર કરો તો ઝીરો જ આવે, એટલે 2520. લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ મળશે અને એકમ એનો સેન્ટીમીટર સ્ક્વેર આવશે, 2520 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ટાઇલ્સની સંખ્યા શોધવાની છે, તો અહીંયા આપણે લખીશું ટાઇલ્સની સંખ્યા બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ના છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ. બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ 2520 છે અને ટાઇલ્સનું ક્ષેત્રફળ આપણે અગાઉ મેળવેલું હતું 60. હવે તમે જુઓ એક એક ઝીરો ઉડી જાય, 252 અને એના છેદમાં 6 રહેશે, તો ભાગાકાર આપણે કરવો પડે 252 ભાગ્યા 6. ભાગાકાર ચલાવીએ તો 6 ચોક 24 થાય, 25માંથી 24 જાય એટલે 1 અને ઉપરથી આવશે 2, 6 દૂ 12 થાય, તો ભાગ આપણો 42 વડે ચાલશે. એનો અર્થ એવો થયો કે આપણે લંબચોરસ પ્રદેશ જે છે 70 લંબાઈ અને 36 પહોળાઈવાળો, એમાં આપણે ટાઇલ્સ ગોઠવીશું તો 42 જેટલી ટાઇલ્સ આપણે ગોઠવી શકીએ છીએ. તો આ સાથે આ પ્રશ્ન 12 જે છે એ પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન 10 અને પ્રશ્ન 11 જે છે તે આપણે જોઈએ છે, આકૃતિવાળા છે. આપણે આકૃતિ ઉપરથી ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો પ્રશ્ન 10 જોઈએ. એમાં એ પૂછે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી એનું ક્ષેત્રફળ ગણો. તો અહીંયા આપણને એક આકૃતિ આપી છે. હવે તમે જો અહીંયા તમને આજુબાજુમાં નંબર આપ્યા છે, એનો અર્થ એવો થશે કે એ બાજુ કેટલી છે, 4 સેન્ટીમીટર લાંબી, 3 સેન્ટીમીટર, 2 સેમી, 1 સેમી. તો આપણે એને આપણી રીતે જે રીતે મન ફાવે એ રીતે લંબચોરસ કે ચોરસ આકારમાં વિભાજિત કરવાનો છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એ જેટલા ક્ષેત્રફળ મળે એ બધાનો સરવાળો કરવાનો છે અને આકૃતિનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે તમે અહીંયા જો આ ભાગ છે, અહીંયા 4 3 3 છે, તો અહીંયાથી તમે જો આ રીતે તમે તેને તૂટક રેખાથી જોડી દો તો આ એક આખો લંબચોરસ આકાર બની ગયો. આ પહેલો આકાર, એની લંબાઈ કેટલી છે 4, પહોળાઈ કેટલી છે 3. આ બાજુ પણ જો અહીંયાથી એટલો લાંબો છે તો આ એટલો જ લાંબો હોવો જોઈએ, અને અહીંયા એટલો લાંબો છે તો આટલો જ છે. તો આ 2 છે તો આ બાજુથી એટલું ઉમેરી દઈએ 3 થઈ જાય, એ જ પ્રમાણે આ 3 છે તો આ બાજુ 1 ઉમેરીએ એટલે આગની જેટલું 4 થઈ જાય. ચાલો એ જ પ્રમાણે બીજું જુઓ, તમે આ આકાર તમે જુઓ, અહીંયાથી હું આ રીતે જોડી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આ જે આકાર છે એ આ રીતે લંબચોરસ બની ગયો, આખી લંબાઈ 4 છે તો આ બાજુ પણ આ 3 અને 4 થઈ ગયું. હવે તમે જો આ 2 માપ છે તો સામે આટલું જ લેવું પડે 2, આખું 4 છે તો આટલું કેટલું થશે 2. તો આપણો આ બીજો આકાર. હવે તમે ત્રીજો આકાર જુઓ, તો અહીંયા આખું 4 હતું એમાં આટલું 2 અને આ બાજુનું પણ 2 રહે, તો હવે તમે આટલું માપ લઈ લઈએ આપણે તો આ ત્રીજો આકાર બનશે અને એની લંબાઈ આટલી કેટલી થશે, આ બાજુથી પણ 2 અને આ માપ તમે જુઓ આ 2 હતું અને 1 પ્લસ કર્યું એટલે 3 થશે, 2/3 અને પછી આટલો જ ભાગ વધશે. હવે અહીંયાથી આ 2 હતું તો આ 3 હતું આખું, એમાંથી આ 1 ભાગનું ના 2 ભાગ એટલે આ 2/3 બનશે. તો આખું આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. થોડીક વિચિત્ર આકૃતિ છે, પરંતુ આ આકૃતિ ખાલી માત્ર સમજવા પૂરતી છે, તમારે આ રીતની પરીક્ષામાં આકૃતિ આવશે નહીં. તો ચાલો એનું આપણે ક્ષેત્રફળ શોધીએ. પહેલાં આઈનું ક્ષેત્રફળ
બરાબર, અને બધા આકાર લંબચોરસ જ છે, એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર જ લખવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલામાં તમે લંબાઈ જુઓ 4 અને પહોળાઈ 3, 4 × 3 = 12 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બીજી આકૃતિ આ છે, તો ડબલ આઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમે જો 4 અને આ પહોળાઈ 2 જ છે, એટલે 4 × 2 = 8 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રીજી આ આકૃતિ જોઈએ, એનું ક્ષેત્રફળ આપણે અહીંયા લખીએ, ટ્રિપલ આઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એમાં તમે જો આ આખું 4 હતું, એમાંથી આપણે આટલું જ લેવાનું છે, એક બાદ કરી દેવાનું, 4માંથી એક બાદ કરીએ એટલે 3 થઈ જાય લંબાઈ. અને પહોળાઈ જો આખી 4 હતી, એમાંથી 2 અહીંયા ગઈ તો બાકીની 2 અહીંયા રહી, એટલે 3/2 એટલે 3 × 6 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ત્રીજાનું. ચોથી આકૃતિનું ક્ષેત્રફળ કરીએ, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમે જુઓ તો અહીંયા લંબાઈ 2 અને પહોળાઈ આખું 3 છે, એમાંથી આ 2 હોય તો આ ભાગ 2 થઈ ગયો, તો 3માંથી આ 2 બાદ કરીએ તો 1 થઈ જાય, તો 2/1નું છે, 2 × 1 એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે, આ 4×4નો સરવાળો. તો અહીંયા આપણે લખીશું આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર i/ii/iiનું ક્ષેત્રફળ. આ બધાનું ક્ષેત્રફળનો સરવાળો આપણે કરવાનો છે. હવે તમે જો પહેલાંનું ક્ષેત્રફળ કેટલું હતું, 12 + 2 = 8 + 3 = 6 + 4 = 2, તો 12 × 8 = 20, 20 × 6 = 26, 26 × 2 = 28 સેન્ટીમીટર સ્ક્વેર. તો 28 સેમી આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળે છે. હવે તમે જો આ બીજી આકૃતિ આપી છે, આ બીજી આકૃતિની અંદર સેમ આપણે અગાઉના જેવું જ આપણે ભાગ પાડી અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે જુઓ આખું 5 છે, તો અહીંયાથી તમે જો આને અહીંયા ભાગ પાડી દઈએ, આપણે આનાથી અહીંયા ભાગ પાડી દઈએ, તો લંબાઈ 3 અને પહોળાઈ 1 સેમ, અહીંયા લંબાઈ 3 પહોળાઈ 1. હવે તમે જો આ લંબચોરસની અંદર આ લંબાઈ 3 મળશે અને પહોળાઈ તમે જો આ 2 હતી, તો 2માંથી આટલું જ આવે એટલે 1 થઈ જાય, તો આને પહેલો પાર્ટ, આ બીજો પાર્ટ અને ત્રીજો પાર્ટ. પહેલું આઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 3 અને પહોળાઈ એટલે 1, 3 × 1 = 3. હવે આ ક્ષેત્રફળ કેટલાનું થશે, બીજાનું. તો અહીંયા લખી દઈએ આઈનું ક્ષેત્રફળ બરાબર ડબલ આઈનું ક્ષેત્રફળ. બેનું ક્ષેત્રફળ એક સરખું જ મળશે, કારણ કે લંબાઈ પહોળાઈ કેવી છે, સરખી છે, બરાબર 3 સેન્ટીમીટર સ્ક્વેર, અને ડબલ આઈનું ક્ષેત્રફળ પણ 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ટ્રિપલ આઈનું ક્ષેત્રફળ શોધીએ. ટ્રિપલ આઈની ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ તમારે અહીંયા 3 અને પહોળાઈ આખી 3 છે, 3માંથી 2 જાય તો 1 વધે એટલે 3 આવશે, 3 સેમી સ્ક્વેર. હવે આપણે કુલ ક્ષેત્રફળ આકૃતિનું શોધી લઈએ. તો કુલ ક્ષેત્રફળ બરાબર i/ii/iiનું ક્ષેત્રફળ બરાબર i નું 3 ii નું 3 iii નું 3 3 × 3 = 6 × 3 = 9 સેમી સ્ક્વેર.
આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળશે. બીજી આકૃતિ પ્રશ્ન નંબર 11 માં જુઓ. નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી એનું ક્ષેત્રફળ શોધો. સેમ હમણાં આપણે દાખલા જોઈએ એવા જ છે. તો આ આકૃતિને આપણે ભાગ પાડવાના છે, તો હું અહીંયાથી ભાગ પાડી દઉં છું. તો લંબાઈ કેટલી થશે? 10, પહોળાઈ 2. નીચેના ભાગમાં તમે લંબચોરસ જુઓ, આ પહેલો લંબચોરસ અને આ બીજો. તો એમાં તમે આ લંબચોરસની લંબાઈ કેટલી થશે? આટલેથી આટલી જ, એટલે 8 આવશે, અને પહોળાઈ 2. તો ક્ષેત્રફળ શોધીએ. આઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ 12, પહોળાઈ 2, 12 દુ 24 સેમી સ્ક્વેર. એવી જ રીતે ડબલ આઈનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 8, પહોળાઈ એટલે 2, 8 દુ 16 સેમી સ્ક્વેર. તો હવે કુલ ક્ષેત્રફળ એટલે સરવાળો, આઈ વત્તા ડબલ આઈનું ક્ષેત્રફળ બરાબર આઈનું ક્ષેત્રફળ 24, ડબલ આઈનું ક્ષેત્રફળ 16, બેનો સરવાળો એટલે 40 સેમી સ્ક્વેર. આખી ક્ષેત્ર આકૃતિનું ક્ષેત્રફળ મળશે. ત્યારબાદ તમે જો બીજી એક આકૃતિ આ રીતે આવી છે પ્લસવાળી, તો અહીંયા તમે જો ખૂબ જ સરળ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો. બધા માપ 7ના છે. તો તમે જો આ આકાર તમે બનાવશો તો લંબાઈ પણ 7 ને પહોળાઈ પણ 7 એટલે ચોરસ થઈ ગયો. અહીંયાથી તમે ભાગ પાડશો તો આ પણ 7/7 ચોરસ. અહીંયાથી ભાગ પાડશો તો આ ઉપરનું પણ 7/7, નીચેનું પણ એટલું થશે. હવે તમે જો આ ભાગ કેટલાનો થશે, તો અહીંયા તમે જો આ 7 હોય તો આ પણ 7 થઈ જાય, આ 7 છે તો આ પણ 7, આ પણ 7 અને આ પણ 7. તો બધાનું આપણે તમે જોશો તો લંબાઈ કેવી છે, સરખી છે. અને કેટલા લંબચો ચોરસ બને છે? કુલ 5. તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, બધાના ક્ષેત્રફળ પણ કેવા મળશે? એક સરખા. તો અહીંયા તમે એવું લઈ શકો કે બધાની લંબાઈ એક સરખી છે એટલે ક્ષેત્રફળ કેવું મળશે? એક સરખું. તો એકનું ક્ષેત્રફળ શોધીને એને ગુણી આપણે 5 કરી દઈએ તો કુલ ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા આપણે પહેલાં લખીએ, આઈનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ નથી આકાર, કેવો છે? ચોરસ છે, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે. લંબાઈ કેટલી? 7 ગુણ્યા 7, 77, 49 સેમી સ્ક્વેર. હવે આ જ ક્ષેત્રફળ દરેકે દરેકનું મળશે. તો અહીં આપણે લખી દઈએ, અહીં દરેક આકાર ચોરસ છે અને લંબાઈ 7 સેમી સરખી છે, માટે ક્ષેત્રફળ પણ દરેકનું સરખું મળે. આકાર સરખો છે, એની બાજુનું માપ પણ સરખું છે, એટલે બધાનું ક્ષેત્રફળ એક સરખું 49 સેમી જ મળે. તો અહીંયા આપણે લખી દઈએ, કુલ ક્ષેત્રફળ બરાબર આઈ વત્તા ડબલ આઈ વત્તા ટ્રિપલ આઈ વત્તા આઈ વી વત્તા વી નું ક્ષેત્રફળ. દરેકનું કેટલું છે? 49, 49 બધા જનું 49 જ આવશે. હવે 49નો સરવાળો આપણે કરશું, 49 વત્તા 49 વત્તા 49, તો આપણો ક્ષેત્રફળનો સરવાળો 245 સેમી સ્ક્વેર મળશે. આખી આકૃતિનું ક્ષેત્રફળ આ રીતે તમે દાખલો ગણી શકો. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે એનું ક્ષેત્રફળ શોધીએ. તો હું અહીંયાથી ભાગ પાડી દઉં છું, આ પહેલો ભાગ અને આ બીજો. તો અહીંયા લંબાઈ 5, પહોળાઈ 1. આ આકૃતિમાં તમે જુઓ તો લંબાઈ કેટલી છે? 4 અને પહોળાઈ કેટલી છે? 1. તો શોધીએ પહેલાંનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 5, પહોળાઈ 1, 5×5 સેમી સ્ક્વેર. બીજું તમે જુઓ ક્ષેત્રફળ, બીજાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 4,
પહોળાઈ એટલે 4 એકા 4 સેમી સ્ક્વેર. હવે આપણે શું કરશું, કુલ ક્ષેત્રફળ શોધીશું. કુલ ક્ષેત્રફળ એટલે આઈ વત્તા ડબલ આઈ નું ક્ષેત્રફળ. આઈ નું ક્ષેત્રફળ 5 અને ડબલ આઈ નું 4 એટલે 9 સેમી સ્ક્વેર આખી આકૃતિનું ક્ષેત્રફળ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ સારું છે અને પરીક્ષામાં અવારનવાર આમાંથી ઘણું બધું પૂછાય છે, તો આ ચેપ્ટરની તમે વારંવાર પ્રેક્ટિસ કરજો. અને આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.